મિત્રો, સ્વાગત છે મારી આ ચેનલ પર. અને આજે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે સબસ્ટેશનની અંદર કયા કયા કેબલ વપરાય છે, એટલે કે મેઇન જે 66 kV કેબલ કયો હોય છે, એટલે કે વાયર કયો હોય છે. તો આખી લાઇન જે 220 થી 66 kV આવતી હોય છે, તો તે આ છે, ઇનકમિંગ કે પછી આઉટગોઈંગ હોય. તો સૌથી પહેલાં તો આપ જોઈ શકો છો કે સૌથી પતળો વાયર જે હોય તો તે છે આ લાઇનનો, જેની અંદર જેનો પ્રકાર હોય છે ડોગ ટાઈપ, એટલે કે ડોગ વાયર કહેવાય છે આ. તો અહીંયા જોઈ શકો છો આ થોડો પતળો છે, સૌથી પતળો આ કયા વાયર હશે જે લાઇનની અંદર વપરાય, 66 kV લાઇનની અંદર, જેને કહેવાય છે ડોગ વાયર. ત્યારબાદ ડોગ પૂરો થયો, આઇસોલેટર આવ્યા અને ત્યારબાદ બ્રેકરથી કનેક્ટ થશે, તો તે વાયરને કહેવાય છે પેન્થર. કયું? પેન્થર. તો આખા સબસ્ટેશનની અંદર આપ જોઈ શકો બધા સબસ્ટેશનની અંદર બસ સિવાયનો જે વાયર વપરાતો હોય છે તે કહેવાય છે પેન્થર. અહીંયા જોઈ શકો છો આપ, બ્રેકરથી સિટી, તે પણ પેન્થર. ત્યારબાદ સિટીથી બસ આઇસોલેટર, તે પણ સિટી પેન્થર વાયર. ત્યારબાદ આવી ગયો આપણો બસ, જે મેઇન બસ કહેવાય છે, 66 kV બસ કહેવાય છે, મેઇન બસ 66 kV બસ. તો તેનો તે વાયરનો પ્રકાર હોય છે જીબ્રા, તેને કહેવાય છે જીબ્રા વાયર, જે સૌથી જાડો વાયર હોય છે. આપ જોઈ શકો છો પેન્થર અને જીબ્રામાં આપણે ડિફરન્સ દેખાઈ આવશે. 66 kV જે લાઇન હોય છે તેનો હોય છે ડોગ, અને જે બસનો હોય છે તેને કહેવાય જીબ્રા. અહીંયાથી આપણે થોડો દેખાઈ આવશે તે જીબ્રા, જે બસનો વાયર છે તે જાડો દેખાઈ રહ્યો છે, જે આમ આડો છે તે જીબ્રા. અને ત્યારબાદ આપ જોઈ શકો અહીંયા સપોર્ટ ઉપર લાગેલો છે તે છે પેન્થર. તો આખા સબસ્ટેશનની અંદર પેન્થર વાયર વધારે પ્રમાણમાં હશે, કારણ કે ટ્રાન્સફોર્મર, કેટલા પણ ટ્રાન્સફોર્મર હશે તેની અંદર બધા જ બ્રેકર, ટ્રાન્સફોર્મર, સિટી, પીટી બધાની અંદર તે જીબ્રા પેન્થર વાયર જ વપરાયેલો હશે. અને જીબ્રા ઓનલી ફોર બસની અંદર ઉપયોગ થયેલો હશે, એ બસ છે 66 kV તેની અંદર જ જીબ્રા વાયરનો ઉપયોગ થયેલો હશે. આખા યાર્ડમાં બધે પેન્થર વાયર હશે, અને 66 kV જે લાઇન હશે ઇનકમિંગ કે આઉટગોઈંગ, તેની અંદર ડોગ વાયરનો ઉપયોગ થયેલો જોવા મળશે. તો આવી રીતના 3 વાયરનો ઉપયોગ આ 66 kV લાઇનથી કરી અને આપણા ટ્રાન્સફોર્મર સુધી 3 પ્રકારના વાયરનો ઉપયોગ થયેલો છે. 66 kV લાઇનની અંદર ડોગ, આખા યાર્ડની અંદર બસ સિવાય પેન્થર, અને બસની અંદર જીબ્રા વાયર વપરાયેલો હોય છે 66 kV. તો આવીને 3 પ્રકારના વાયરનો ઉપયોગ થાય છે.